જાફરાબાદના દરિયામાં માછીમારની તબિયત લથડી. જાફરાબાદના દરિયામાં 37 નોટિકલ માઇલ દૂર બોટમાં માછીમારની તબિયત લથડી. માછીમારની તબિયત લથડતા જાફરાબાદ પ્રમુખને કરાઈ જાણ. ખારવા સમાજના પ્રમુખે કોસ્ટગાર્ડને જાણ કરતા માછીમારને બચાવવા કોસ્ટગાર્ડ મધદરિયે પહોંચ્યું. પીપાવા પોર્ટના આઈસીજીએસનું 491 નામનું જહાજ માછીમારની વારે દોડી ગયું. જાફરાબાદના ધનપ્રસાદ નામની બોટના માછીમારની તબિયત બગડતા કોસ્ટગાર્ડ દ્વારા કરાયું રેસ્ક્યુ ઓપરેશન. માછીમારને પીપાવા પોર્ટ કિનારે લાવી વધુ સારવાર અર્થે રાજુલા ખસેડાયા. ખારવા સમાજના પ્રમુખ કનૈયાલાલ સોલંકીએ કોસ્ટગાર્ડનો માન્યો આભાર. રિપોર્ટર વીજી શિયાળ, અમરેલી. દરિયાની અંદર 37 નોટિકલ માઇલ દૂર ધનપ્રસાદ નામની બોટ જે મંગાભાઈ ડીસાભાઈ બામણિયાની માલિકીની, તેમાં એક ખલાસી હરેશભાઈ લીમાભાઈ બારિયાને આખું શરીર જકડાઈ ગઈ અને મોઢામાંથી ફીણ કાઢતા મને જાણ કરવામાં આવી. એટલે મેં આઈસીજીએસ પીપાવાને જાણ કરી અને તાત્કાલિક આઈસીજીએસ સી 419 નામનું જહાજ દરિયાની અંદર જાય અને આ યુવાનને રેસ્ક્યુ કરી ત્યાર પછી પીપાવા બંદરે લાવી અને એને પ્રાથમિક સારવાર આપ્યા બાદ એને હોસ્પિટલે મોકલી આપ્યો. આજે અત્યારે એની તબિયત સારી છે. આવી રીતના અવારનવાર માછીમારોની જાન બચાવે છે, તો હું કારવા સમાજના પ્રમુખ તરીકે તેમનો ખૂબ ખૂબ કોસ્ટગાર્ડનો આભાર માનું છું કે આવી રીતના કામ કરતા રહે અને માછીમારોને એની જાન બચાવતા રહે.